સાથે ચીખલેકર ગેંગના ચાર શખ્સ ઝડપાયા. છ ગુનાનો ભેદ ઉકેલાવાની સાથે 30 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જંગલી ડુક્કર પકડવાની આડમાં ચોરીને અંજામ આપતા હતા. ખેડબ્રહ્મા તાલુકામાં લાખોની ચોરી થતા પોલીસ એક્શન મોડમાં આવી હતી અને ગુજરાત, રાજસ્થાન તથા મહારાષ્ટ્રમાં ચોરી કરતા હતા. ગુજરાત અને મહારાષ્ટ્રમાં 41 જેટલા ગુનાઓમાં સંડોવણી હોવાનું પણ ખુલ્યું છે. એક 28 અને 29 તારીખ જુલાઈની નાઇટમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘરફોડ ચોરી થઈ હતી. જેમાં 15 લાખ રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલી હતી. જેમાં મેં એલસીબી અને અમારી ખેડબ્રહ્માની ટીમને કામે લગાડી હતી. એમાં જેમાં ખાસ કરીને એલસીબીને ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી માહિતી મળી હતી કે આ ચોરીમાં સંડોવાયેલ ચીખલેકર ગેંગના સભ્યો એ આમાં ચોરી કરેલ છે, જેને અમે પકડી મુદ્દામાલ રિકવર કરેલ છે. આ તે ચોરીમાં 4 સભ્યો અમે જગ્યા ઉપરથી પકડેલ છે. જેઓની ગાડીની ઝડપી લેતા તેમાંથી ચોરીમાં ઘરફોડ ચોરીમાં વપરાતા ડિસમિસ, ગણેશિયા, 3 લાખ રૂપિયા રોકડા અને હાથમાં પહેરવાના મોજા પણ મળી આવેલ છે. અને તેઓએ કુલ 6 ગુનાની કબૂલાત કરેલ છે, જેમાં ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના 2, વિજાપુરનો 1, લાડોલ પોલીસ સ્ટેશનના 2 ગુના અને મહારાષ્ટ્રના બાલાપુરનો 1 ગુનોની કબૂલાત થાય છે. સંવાદદાતા સંદીપ જોડાયા છે ફોનલાઈન પર વધુ વિગતો સાથે. સંદીપ, ચીખલેકર ગેંગના 4 શખ્સ ઝડપાયા છે, 6 ગુનાનો ભેદ ઉકેલાવાની સાથે 30 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરાયો છે, વધુ શું ખુલાસા થયા? જી ચોક્કસથી હિરલ, સાબરકાંઠા જિલ્લા પોલીસને જે ચીખલી ગેંગ ઝડપ્યા બાદ વધુ સફળતા મળી છે. કારણ કે સાબરકાંઠા જિલ્લામાં તરખડાટ મચાવતી આ ગેંગ છે અને ખેડબ્રહ્મા તાલુકામાં 15 લાખથી વધુની ચોરી થઈ હતી. ત્યારબાદ પોલીસ એક્શનમાં આવી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. ત્યારે પોલીસને જાણવા મળ્યું હતું કે જે ગેંગ છે તે ગેંગ દ્વારા અલગ અલગ જિલ્લાઓને ટાર્ગેટ કરતી હતી. ત્યારે બાતમીને આધારે જે ચોરો હતા તે આવી રહ્યા હતા, જે વડાલી જે રોડ પર હતા તે તરફ પોલીસે બંદોબસ્ત ગોઠવી અને તપાસ કરતા તેમની પાસે 3 લાખ રૂપિયા તો કેશ મળ્યા હતા. ત્યારબાદ સમગ્ર મામલે પૂછપરછ હાથ ધરી હતી અને ત્યારબાદ રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્રના 16 જે ગુના છે તે ઉકેલવામાં આવ્યા હતા અને 30 લાખથી વધુની રકમ રિકવર કરવામાં આવી છે. ખાસ કરીને આ લોકોની મોડેલ ઓપરેટિવ એવી હતી કે જંગલી ભૂંડીજીની ભૂંડ પકડવાની જે ગામડે કક્ષાએ એક ભૂંડ પકડવા માટે જતા હતા અને તે વાત એ વખતે રેકી કરતા અને બંધ મકાન હોય તે બંધ મકાનને આ લોકો ચોરી કરતા હતા. દિવસ દરમિયાન આ લોકો ત્યાં રેકી કરીને રાત્રિ દરમિયાન જે ઘરો બંધ હોય તેના તે ચોરીનો અંજામ આપતા હતા. ત્યારબાદ અત્યારે પોલીસે વધુ પૂછપરછમાં 41 ગુનામાં સંડોવાયેલા આ 4 આરોપી ઝડપી પડ્યા છે. હજુ 2 આરોપી છે તે ફરાર થયેલા છે. ત્યારે પોલીસ હવે સમગ્ર દિશામાં તપાસ કરી રહી છે. ત્યારે ચીખલી ગેંગ જે છે તે લોકોને પકડી પાડ્યા છે અને ગુજરાત, મહારાષ્ટ્ર સહિતના જે ગુનાઓમાં સંડોવાયેલા છે તે લોકોને વધુ પૂછપરછ આગળ હાથ ધરી છે. જે સંદીપ, તમામ માહિતી બદલ આપનો આભાર.